કહું છું, સાંભળો છો? છે છે મારા રૂયાઓ કોરે છે બધા, ભાન ભાન પડે છે, કોઈ ઘરમાં ગરી જાય તો અવાજ થયો તોય કોઈ જાગે છે, જાગે તો એમનો બાપ મરે. અરે ના ના, હજી તો મારે મલ્હાર નો બુઢાપો જોવાનો બાકી છે. આપણું કામ પત્યું, હાલો નીકળો. એ જન ચંચુ એ આન એ જન્નત બનાવો, નકામી કચ કચ કરશે. ચંચુ, એ ચંચુ, અરે ઊંઘવા દે ચંચુ, જાગ. ઊંઘમાં બબડવાનું બંધ કર. હું ઊંઘમાં હશે? વોટ અ ડેડિકેશન. ચંચુ, પણ ઘરમાં ચોર ઘૂસી આવ્યા છે. નહીં લઈ જાય તને, તારું કઈ નહીં આવે. પણ મારા દાગીના તો છે ને. તું બે શું જોતી આવું? હા જા, ધ્યાન રાખજે તારું. શું ધ્યાન રાખજે? તો નો રાખતી જા. જા નહીં, હાલ આપણે ચોરને પકડવાનો છે. મને અજાણ્યા ચોર થી બીક લાગે છે. હું તો અજાણ્યા ચોર હારે પાછી કારમું કા? તને ખબર. શું કરે છે તું? આ ચોરને ખબર પડી જશે. અચ્છા તું મારસ ને મને કે છે? હાલ હવે તો ચોર ને મળવા કેટલી હરક પદુડી થાય છે. કોદી મને મળવા હાટવા આટલી હરક પદુડી થઈ? તું તું ઈ ચોર બન, તને મળવા હરક પદુડી થાય છે. શું બોલે છે? ચૂપ. સોરી સોરી. હા સોરી વાળી માથું ફૂટી ગયું મારું. અરે પણ હું તો તને નહીં, તો આ પપ્પા, તમે તમે એ શું કરો છો? હું ખોટા જવાબ નહીં પપ્પા, ખોટા જવાબ નહીં. સત્યનો અવાજ બહુ મોટો છે, એ ખોટા અવાજને દબાવી દેશે. તમે તમારા જ ઘરમાં ચોરી કરી? તમે? અરે પણ પપ્પા પોતાના ઘરમાં શું કામ ચોરી કરે, અને તે રહોડામાં? પપ્પાને ખબર છે ને, ખબર છે કે એમની સેજલ બહુ બહુ હોશિયાર છે. કિંમતી સામાન કબાટમાં નહીં, કઠોળમાં સંતાડે છે. બરાબર ને? હા, તો સ્વીકારી લો. એ તું આના બંધ કરાવ, નહીં તો હમણાં મેલી છે. સાચું કયો ને, પછી ફરી નહીં જાવ ને. તું તાર ચાલુ રાખ. પપ્પા, ડિટેક્ટિવ જાણવા માંગે છે ચોરીનું કારણ. પેલી એ પણ હું ચોરી હું કામ કરું? ઈજ તો વાત છે. પણ સેજલ વહુ, તમે બંને મને બધુંય આપો છો, તો પછી મારે મારા જ ઘરમાં ચોરી હું કામ કરવી પડે? પણ ઈજ તો જાણવું છે કે એવું તો શું થયું કે તમારે તમારા જ ઘરમાં ચોરી કરવી પડી? અરે ને પપ્પા, તમે એકલા જ છો કે તમારો કોઈ બીજા સાથીદાર છે? એનો દેકારો છે હંધોય, અને તું આમ શું માથું ચોરતો ઉભો છે? તારી હોય માયરો. હે? અરે વાહ, દસની ટ્રેનિંગ, આમ પાછો ત્રીનો પડે દીકરી. નાક કપાયવો. અરે શું નાક કપાયવો? આ બધા ધજાગરા છે ને, સેજલ અને પપ્પાને લીધે ત્યાં છે. હે? આ તમને મારવા જાતી હતી. નાક કપાયવો. અરે શું નાક કપાયવું? આ બધા ધજાગરા છે ને, સેજલ અને પપ્પાને લીધે ત્યાં છે. આ તમને મારવા જાતી હતી. અરે સેજલ ને એમ લાગ્યું કે રસોડામાં ચોર ઘૂસે આવ્યો છે, એટલે એટલે મને મારવાનો. મને? અરે પેલા સાંભળી લો, મને સેજલ ને લાગ્યું ચોર આવ્યો છે, એટલે એ મને રસોડા તરફ લઈ આવી, અને રસોડામાં હું જોઉં છું તો પપ્પા હું ઓળખી ગયો અમને. વાત પૂરી? થાબડી પેડારી, હશે આપણું કામ તો થઈ ગયું ને. હજી કેટલી વાર છે? હા જીવવા નહીં દે. ભૂખે છે હજી? ના પાડીશ તો બીજી ઠોકીશ. શું તું એ સોરી? હા હા.
ચાલ તને તેલ લગાડી દઉં. વાંધો નહીં, રહેવા દે. એના પછી છે ને મારો જીવ બળશે, લગાડી દઉં. અરે રહેવા દે, કીધું ને લગાડી દઉં. બેસ અહીંયા. ત્યારે મન જગાડજો. ચંચુ જાગ, મને હેલ્પ કર. કે આ મારા માટે કેસ છે. ચંચુ હેરાન કરો માં, મને ફોકસ કરવા દો. કેસ સોલ્વ કરીશ ઈ નક્કી છે. દુખાવો મટી ગયો ત્યારે તેલની બોટલ લઈને આવી. સેજો, ક્યાંક લખેલું વાંચ્યું તું કે હસબન્ડ ને વાગ્યું હોય ને ત્યાં વાઈફ કિસ કરે ને મટી જાય. ઈ હસબન્ડ વાઈફ નું નહીં, નાગ નાગણ નું હતું. નાગિન બટકું ભરે ને તો મટી જાય. આવી ગઈ ઓરિજિનલ અવતાર માં કા. દુખે છે હજી? તારા હોઠ ની કમાલ. કોક સાંભળે તો? કોઈને રસ નથી તારી જેમ જાસૂસી કરવા. બસ હવે એક ને એક વાત કહેવાની જરૂર નથી. નહીં કરું. પણ હવે સિજલ, મહેરબાની કરીને તું છે ને. મહેરબાની કરી દીધી ને મમ્મી પપ્પાને સોરી કહી દીધું. ને ચંચુ તને ઈ સોરી. હા, જે થયું ને એને તું ભૂલી જઈશ. પણ સિજલ, હવે આ ડિટેક્ટિવ ન જોઈએ આપણા બે વચ્ચે. કહી દે ને, જીવવાનું મૂકી દઉં. મસ્તી, ખાલી મસ્તી ચંચુ બાબુ. તો ઠીક, મારી પારવા. જાસૂસી નો પેલો નિયમ. ચંચુ જશે. ત્રાસ માંડ્યો છે, બધી રામાયણ ટીવી ને લીધે જ છે. ને સુગંધ લેડીઝ પરફ્યુમ ની છે. ને સુગંધ પરથી લાગે છે કે છોકરી બ્યુટીફુલ હતી. ને આ લાંબો વાળ તારો જ છે. ને આ લિપસ્ટિક, આ ડાઘો તારી જ લિપસ્ટિક નો છે. ભાઠા મારે ખોટે ખોટી પછી નહીં, સત્ય ભાઠા જ લાગે. બોલા. ને આ મારો વાળ નથી. આજો જરાય મેચ નથી થતો. ન્યા લિપસ્ટિક ઈ મારી નથી. ડિટેક્ટિવ સેજલ ચંદ્રકાંત ચોકસી, મિંડુ મિંડુ વન નો પેલો કેસ. ચંદ્રકાંત ચોકસી નું લફડું ક્યાં હાલે છે? ક્યાં હાલે છે? ક્યાં હાલે છે?